Welcome to Get Rich with Aashka. Aaj hamari sath judaya chhe Praveen Parmar from Baroda and Induben Parmar from Baroda. Yeah. Shu karo chho aap? Main job karu chhu. Baroda ma ek company ma chhe. Get Rich joyu chhe pehla? Yeah. Lots of time. Lots of time. Good. Biggest fan. What's your age? Yeah, 27 years. 27. Shu income chhe apni? I'm 45,000 chhe. After tax? No. It's gross income. After tax? After tax, around 40,000. 40,000? Yeah. Family members? My mother is there and small brother. Brother is working? Yeah. He recently joined. Okay. He is a pharma company. We have joined. We have education. Father? Father expert. Yeah. This is your wife? Yeah. Okay. So, your mother, your wife job? No, nah, okay, housewife. So, wife and mother is, one sister is dependent? There. Yeah. Sister Pancha? Sister so Pancha. 1, 2, 3 dependents. Yes. And a bajan job kare cha. Yes. Mother ne koi... Brother ya amra join karu cha job. Okay. So just expenses kitla? Just any pocket money jitli cha any kai na zi. No problem. Expenses? Yeah. Expenses mein amra to rent house cha. Ek loan chalti thi, 1 lakh ni. E just April ma pati jase. Okay. Rent maru around 6,500 something cha. Okay. Bichu groceries kharcho, credit card no bill. Credit card na bill ma due thai chhe ke timely pay? Na, due nahi tha tu. Timely pay karo chhe. Char jan vachche kitlo kharcho thai jato hase Indu ben? Ma'am, ahi actually mother piche rahi chhe, matlab ghare chhe, native place ma. Ame Baroda ma rahiye chhe. Hu ane wife Baroda ma chhiye. Okay. Ne મધર ઘરે હોય છે એમને ભી મારે આપા આપવાના થતા હોય છે કેટલા મહિને મોકલાવો છો મંથલી અરાઉન્ડ 4000 4000 એમને મોકલાવો છો બ્રધર ને અને સિસ્ટર ને કઈ મોકલાવવું પડે છે ના બ્રધર ને નથી આપવું પડતું સિસ્ટર ને એનો ખર્ચો હોય તો એ મધર જોડેથી લઈ લેતી હોય યા તો મારા જોડેથી ઓકે અને તમારો ગ્રોસરી ખાવા પીવા રહેવાનું હા અરાઉન્ડ 6000 થાય અનધર 6000 યસ Okay, I'm going to say 6,500, so that's coming up to 17,000. Ajay bhi apni hath ma 23,000 bachya jay. Ana siva koi bija expenses ya loan chale? Loan nu je installment chale jay. Kitlu? 4,900. Kitla varash mate loan ma chale? 2 years mate hati. Ye April ma, May ma pati jase. Be installment baki chhe. Ana sha mate loan hati? Mam brothers na marriage mate. Okay. Savings ma kitla chhe? Savings ma ek 50,000 nu FD chhe bas. And market માં ઇન્વેસ્ટમેન્ટ છે થોડું ડાયરેક્ટ ઇક્વિટી યે શેર માર્કેટ અચ્છા નોટ બિગ એમાઉન્ટ ઇટ્સ ઓન્લી 40,000 જે તમારા આખા મહિનાનું મહેનતનું કામ કરેલું પગાર છે યે એ ઇટ્સ અ વેરી બિગ અમાઉન્ટ ઇફ યુ ગો ટુ સી યે કારણ કે તમે આખો મહિનો મહેનત કરીને પૈસા કમાવો છો તો એ મોટી અમાઉન્ટ છે નાની અમાઉન્ટ નથી કોણ એ નક્કી ના કરો કે તમારા માટે નાની અમાઉન્ટ છે તો મોટી અમાઉન્ટ કાલે ઉઠીને 40,000 ઝીરો થઈ જશે તો મોટી અમાઉન્ટ લાગશે યસ અત્યારે માઇનસ છે કે પ્લસ અત્યારે પ્લસ માં છું ઓકે ઓલમોસ્ટ 8% કેટલી સ્ક્રિપ્ટ્સ છે 3 જ છે કેમ કરો છો ડાયરેક્ટ ઇક્વિટી એસઆઈપી બી છે મારી એસઆઈપી કેટલી જાય છે 2 છે 4000 ની 2000 ઓકે એ સેવા 7 મહિના પત્યા છે એના અરાઉન્ડ તો હજી ભી હાથમાં 11,000 બચે છે દર મહિના એનું શું કરો છો એમ અહીંયા 11 બચે છે પણ એક્ચ્યુઅલી એટલા તો થતા નથી બચતા નથી એટલે ઓકે પણ આપણે કઈક તો યસ વી હેવ ટુ કમ ટુ અ પોઈન્ટ જ્યાં આપણી પાસે ઓછા ને ઓછા ખર્ચા થાય હજી એક LIC 2250 એવરી મંથ યે શું છે LIC નું ટ્રેડિશનલ પોલિસી છે ટ્રેડિશનલ છે કેટલાનું કવર છે એ 10 લાખ તમને ઓલરેડી લાગે છે ખબર છે કે હું કઈ વાત ઉપર તમને ટોકવાની છું અને કઈ વાત ઉપર શું કહેવાની છું ટ્રેડિશનલ પોલિસી છે કેટલા એપિસોડ જોયા છે ગેટ રિચ ના ઓલમોસ્ટ 14 15 ફ્રોમ લાસ્ટ ઓકે પછી બીજું બસ આટલું છે ઓકે લોન પતી જશે લોન પતી જશે ઇન્વેસ્ટમેન્ટ આટલા છે એક્સ્ટ્રા ઇન્કમ કોઈ ના બીજું કોઈ છે આ જોબ કરતી હતી પણ અત્યારે નથી કરતી ઓકે રીઝન હાઉસ વાઇફ છે અને ઘરનું થોડું હેન્ડલિંગ કરવાનું એવું બધું છે ઓકે પણ તમે લોકો બંને એકલા રહો છો ના બેબી છે એક સ્મોલ કિડ હાઉ હાઉ 1 યર 1 યર ઓ ધેન શી કાન્ટ વર્ક હેલ્થ ઇન્સ્યોરન્સ મેમ કંપની આપે છે લાઈફ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ છે
એને જ હેલ્થ ઇન્સ્યોરન્સ? યસ, મેડિક્લેમ છે એ કંપની પ્રોવાઇડ કરે છે 2.5 ઇયર, 2.5 લાખ. નો, ફૂલ ફેમિલી. ફૂલ ફેમિલી આપે છે? કેટલું આપે છે? 2.5 લાખ, 2.5 લાખ. તમારે એક પર્સનલ અલગથી તમારા બંનેનો 2 લાખનો મિનિમમ મેડિક્લેમ હોવો જોઈએ. હવે એનું પ્રીમિયમ બહુ મોટું નહીં આવે, બીકોઝ તમારી એજ છે 27 એન્ડ 25. સો બહુ ઓછું પ્રીમિયમ આવશે આના માટે. કોઈ મેડિકલ ટેસ્ટ નહીં આવે, નથિંગ. ઓકે. રિસેન્ટલી ઇફ શી હેઝ ડિલિવર્ડ અ યર અગો, સો ઓલ હેલ્થ ઇઝ ફાઇન, એવરીથિંગ ઇઝ ગુડ. કાલે ઉઠીને તમે બંને સાથે માંદા પડશો તો કંપની બંનેને નહીં પહોંચી વળે ને. સો ઇટ્સ વેરી એસેન્શિયલ કે તમે આ લો. તમે જ્યારે જોબ છોડી દેશો તો તમને એ વખતે પ્રીમિયમ બહુ હાઈ પડશે, અગર તમે તમારી જાતે લેવા જશો તો. સો અત્યારે જોબ ચાલુ છે ને તમે અફોર્ડ કરી શકો છો, તો વર્ષની તમને 2 લાખ રૂપિયા માટે કંઈક આ ઉંમરે 1500-2000 રૂપિયા જેવી આખા વર્ષનું પ્રીમિયમ આવશે. ઓકે, સો વાય નોટ, યુ નો. અને પછી આ તમે યુઝ નહીં કરો એટલે જ્યારે તમને રાઈટ ટાઈમ આવશે ત્યાં સુધી તમને ઘણા એના બેનિફિટ્સ મળશે, ઘણું બધું બોનસ મળશે, બીકોઝ તમે યુઝ નથી કર્યું 10-12 વર્ષ એક જ કંપની સાથે, તમે એક જ કંપનીની પોલિસી લીધી છે તો. રાઈટ, સો ઇટ્સ વેરી એસેન્શિયલ કે તમે લો. લાઈફ ઇન્સ્યોરન્સ નથી લીધું? લીધું છે, પણ ટ્રેડિશનલ છે. ટ્રેડિશનલ છે, ટર્મ પ્લાન નથી. મેક એની સેન્સ, પણ તમારે એક ટર્મ પ્લાન લેવો પડશે એટલીસ્ટ 10 લાખનો. ઓકે, શું પ્રીમિયમ આવશે એનું? હાર્ડલી એનીથિંગ, આખા વર્ષનું. વર્થ ઇટ ને? કાલે ઉઠીને કંઈ થયું ઉપર નીચે તો યોર વાઇફ એન્ડ યોર ડોટર ઇઝ સિક્યોર્ડ એન્ડ યોર મધર ઇઝ ઓલ્સો સિક્યોર્ડ. સો ઓકે, ઇટ્સ વેરી વેરી એસેન્શિયલ કે તમે એ કરો. આ સિવાય કોઈ બીજા ઇન્વેસ્ટમેન્ટ? પીપીએફ, હા, પીપીએફ ચાલતું હતું પણ અત્યારે કન્ટિન્યુ નથી. એ આપણે વોટ એવર લિટલ નાખી શકતા હોય પીપીએફમાં એ નાખતા રહેવાનું, બીકોઝ ઇટ્સ ઇવેન્ચ્યુઅલી યોર રિટાયરમેન્ટ કોર્પસ છે, તમને આગળ જઈને કામ આવશે. કંપનીનું પીએફ છે, મેં 3.5 યર, મતલબ ઓલમોસ્ટ 5 યરનું જે વિથડ્રો નથી કર્યું એ છે. હા, એ તો રહેવા દો, તમે વિથડ્રો કરી બી નહીં શકો ફોર અનધર 10 યર્સ. You can take a loan if you want on that, but there is no need to do that. એટલે તમે બિલકુલ એમાં પડતા નહીં. ઓકે. ગોલ્સ? એક બરોડામાં ડુપ્લેક્સ લેવાનું છે વિધિન અ યર. એની હાઉ? કેમ, એવું શું પ્રેશર છે? પ્રેશર નથી મેડમ, પણ ટાર્ગેટ છે. તો વર્ષનું ટાર્ગેટ કેવી રીતે છે? લોજિકલ ટાર્ગેટ કેવી રીતે છે આ વર્ષનું? ડુપ્લેક્સ કેટલાનું આવશે? વોટ્સ યોર બજેટ? બજેટ 30-35 લાખ. આની માટે શું પ્રિપરેશન છે તમારી? પ્રિપરેશન મેમ 50 લાખ એફડી છે, બીજા ટોટલ અરાઉન્ડ 50,000 છે કે 50,000, અને ઇન્વેસ્ટમેન્ટમાં થોડા ઘણા છે. એસઆઈપી કવર થઈ જશે, 1 યર થઈ જશે. એસઆઈપીનું 1 યર જ છે મેં કરાવ્યું છે એ પ્રમાણે. અને શું કરશો તમે? એસઆઈપીને બધામાંથી પૈસા કાઢીને તમે ડાઉન પેમેન્ટ કરશો? મેબી. કેમ, વાય? મેક મી અન્ડરસ્ટેન્ડ કે તમારી શું અન્ડરસ્ટેન્ડિંગ છે આ? હા, એ જ એજ પ્લાન કરતો હતો. કેમ, કંઈક તો વિચાર્યું હશે ને તમે આ પ્લાન કરતા પહેલાં? કેમ, ઘર માટે એક પોતાનું ઘર લેવા માટે? હા, તો તમે મને સમજાવતા હતા કે, અને પછી તમે લોન લેશો? યસ. અને પછી તમે 20 વર્ષ માટે તમારી બેંકને કમિટ કરશો ઈએમઆઈ પે કરવા માટે? અચ્છા, મગજ લાગે છે પોતાની કોઈ વાતમાં? બચત થતી નથી, એટલું સેવિંગ નથી થતું જેટલું ટાર્ગેટ ધારું છું, જેટલું થવું જોઈએ એટલું થતું નથી. તો સેવિંગ મેં એટલે 35 લાખની રિયલ એસ્ટેટ લેવાને શું લેવા દેવા છે? કોઈ લેવા દેવા નથી. હું તમને કહું શું થશે જ્યારે તમે ડ્યુપ્લે લેવા જશો. એક તો તમે લોનની અંદર આવશો, જે દિવસે તમે લોનની અંદર આવશો એ દિવસે તમે ઈએમઆઈ ભરશો. ઈએમઆઈ ભરશો એટલે તમારા માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા નહીં રહે. એટલે તમે 20 વર્ષ બેંકને કમિટ કરવા માટે પૈસા આપવા તૈયાર છો, પણ તમે 20 વર્ષ તમારી એસઆઈપી કરવા તૈયાર નથી. એક વર્ષ કેવું કોણ આપે એસઆઈપી ને? બાળક એક વર્ષમાં મોટું થઈ જાય છે? ના, નથી. યોર ઇન્વેસ્ટમેન્ટ આર લાઈક યોર ચિલ્ડ્રન, બાળક જેવું હોય છે. સમય આપવો પડે ઉગવા માટે, મોટા થવા માટે. બચ્ચા પાસે બી એ જ આશા કરતા હોય છે ને કે બચ્ચાને પ્રેમ આપીને, ખવડાવી પીવડાવીને, સારું એજ્યુકેશન આપીને મોટા કરીશું તો ફ્યુચરમાં એ પોતાનું તો જિંદગી સાથે જીવશે પણ અમને પણ રાખશે. આ ઇન્ટરેસ્ટ હોય છે ને દરેક મા બાપનો. તો હાઉ વિલ યુ ઇન્વેસ્ટ ઇન એસઆઈપી ફોર 1 યર અને તમે પછી એક વર્ષ પછી એમ એક્સપેક્ટ કરશો કે તમને રિટર્ન આપશે? અને ઓબ્વિયસલી નહીં આપે. એટલે તમે 10 માણસે જઈને એવું કહેશો કે એસઆઈપી તો કરાય જ નહીં, એમાં તો પૈસા ડૂબી જાય.
ઇટ ઇઝ લાઈક દેટ, ઇટ વર્ક્સ લાઈક દેટ. ઘણા બધા લોકો મારી પર આ શો પર આવે છે, જેવું આવીને કહે છે કે એસઆઈપી મેં તો અમારા કુછ બનતા નહીં હૈ, પર કહાં સે બનેગા, કેવી રીતે બનશે, તમે કેટલો સમય આપ્યો એને, રાઈટ? સો ડોન્ટ ગેટ ઇન ટુ ધીસ. ડુપ્લે લેવાની કોઈ એવી જલ્દી નથી કે એક જ વર્ષમાં ગમે એમ લઈ લેવું છે. દેટ ઇઝ, દેટ્સ એન ઇલોજિકલ પ્લાન, અને એ પ્લાનમાં તમે ડેફિનેટલી ફેલ થશો. એનું રીઝન છે કારણ કે તમે સિક્યોરિટી તૈયાર નથી કરી. હા, બેંકમાં 25 લાખ પડ્યા હોય ને તો મને કહો કે આશકાબેન મારે 35 લાખનું ઘર લેવું છે, લોન લેવી છે, હું થોડું ડાઉન પેમેન્ટ કરીશ, મારા પાસે 15 લાખ તો બી બચશે, તો આઈ અન્ડરસ્ટેન્ડ. પણ બેંકમાં ફક્ત 50,000 રૂપિયા રાખીને તમે 35 લાખની પ્રોપર્ટી કેમ લેશો? 5 વર્ષ પછી બી લઈ શકો છો ડુપ્લે, થોડું સેવિંગ થશે, થોડું ઇન્વેસ્ટમેન્ટ થશે, 5 વર્ષે એનું વ્યાજ આવશે, તો ખબર પડશે કે મારે રિયલ એસ્ટેટ કરવું જોઈએ કે મારે ઇક્વિટી કરવું જોઈએ, કે મારે 20 વર્ષ એસઆઈપી કરીને મોટું કોર્પોરેટ ભેગું કરવું છે, કે 20 વર્ષ મારે ઈએમઆઈ ભરી અને એક ઘર તૈયાર કરવું છે જેમ લિક્વિડ નથી. એવરીથિંગ ઇઝ સેન્ટિમેન્ટ ડ્રિવન. મારું ગોલ્ડ નહીં વેચું, સ્ટોક કાર્ડ નાખો તમે. કમોડિટી અગેન્સ્ટ ઇક્વિટી, રિયલ એસ્ટેટ અગેન્સ્ટ ઇક્વિટી, કોઈ કમ્પેરિઝન નહીં. અન્ડરસ્ટેન્ડ? એટલે આ તો કે તમે એવું કહી રહ્યા હો કે એક વર્ષમાં મારે ગમે એમ 35 લાખનું ડુપ્લે લેવું છે, અને તમે મારા શો પર અગર આ વસ્તુ કહી રહ્યા છો તો હું તમને કહીશ આ વસ્તુ શક્ય નથી, શક્ય નથી, દૂર સુધી શક્ય નથી, અનલેસ તમારી પાસે 15 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ના હોય. છે તો છે, નથી તો આપણે ભૂલી જવાનું. એના માટે ભાડું ભરો છો ને? હા. ભાડું ભરવાની સાથે સાથે તમારી પાસે એટલા પૈસા બચી જાય છે ને કે તમે ઇન્વેસ્ટ કરી શકો. જ્યારે 35 લાખનું ઘર લેશો ને અને 5 લાખ રૂપિયા બી ડાઉન પેમેન્ટ કરશો તો 30 લાખ રૂપિયા તમને ની લોન લેવી પડશે. એની ઈએમઆઈ કેટલી હશે? એ ગણ્યું છે? 20,000. હા, કેવી રીતે? 20 યર્સ કેટલું વ્યાજ ચાલે છે? બેંક હાઉસિંગ લોનનું વ્યાજ શું છે? 8.5. તો ગણો કેટલા 15-20 વર્ષ માટે? 30 યર્સ થઈ જાય પછી તો. 30 યર્સ થઈ જાય તો 30 યર્સ માટે તો ચલો લોન નહીં મળે, મેક્સ 25 મળશે. પણ ઈએમઆઈ કેટલું આવશે? એટલે તમારી ઈએમઆઈ આવશે કંઈ નહીં ને 25,000 રૂપિયા. તમારો પગાર જતો રહેશે અડધો એમાં જ, અને પછી બાકીના ખર્ચા તો હાથમાં કંઈ નહીં બચે. ઘરને સજાવવાના બી પૈસા નહીં રહે. તો આપણે એવી એવું ડિસિશન શું કામ લેવાનું જેનાથી પાછળ પછતાવું પડે? અત્યારે એવરીથિંગ ઇઝ વન્ડરફુલ ફોર યુ. સેલરી આવે છે, રેન્ટ નીકળે છે, ખર્ચો નીકળે છે, બચ્ચું બી સચવાઈ જાય છે, વાઈફ બી સચવાઈ જાય છે, અને પ્લસ એટલો સ્કોપ રહે છે કે ઇન્વેસ્ટ કરી શકું. ઇન્વેસ્ટ કરો. ઓકે, બરાબર. આ કેન્સલ છે. કોઈ સંજોગમાં તમે નેક્સ્ટ 5 યર્સ માટે ઘર પ્લાન નહીં કરો. ઘર પ્લાન કરવાની વાત નથી, તમે કોઈ લોનની અંડર નહીં આવો. કોઈ જરૂર નથી. જ્યાં સુધી તમારી પાસે 15 લાખથી 20 લાખનું કોર્પસ ભેગું નથી થતું ત્યાં સુધી તમે કોઈ લોન નહીં લો. ઓકે, કારણ કે ઇટ ઇઝ રિસ્કી. તમારી પાસે બચ્ચું ના હોત તો બી હું તમને એક વખત ચાન્સ. નાવ યુ હેવ અ ચાઇલ્ડ, યુ કાન્ટ ડુ ઇટ. અથવા તમારી સેલરી 1 લાખ થઈ જાય અને તમે મને કહો કે આજ કેમ 25,000ની ઈએમઆઈ હું મેન્ટેન કરી શકું છું. ઇટ વિલ ટેક સમ ટાઈમ. ઇટ વિલ ટેક સમ ટાઈમ, રાઈટ? તો દેન હાઉ કેન યુ સે એક વર્ષમાં મને ગમે એમ જોઈએ છે? ઓકે, મને જોઈએ છે. અપ્રોપ્રિએટ ટાઈમ હું સિલેક્ટ કરીશ મારા ઇન્વેસ્ટમેન્ટ્સને જોઈને ઇઝ વોટ એન ઇન્ટેલિજન્ટ મેન વિલ સે. યા, ધેટ્સ વોટ આઈ એક્સપેક્ટ ફ્રોમ યુ. Let's take a short break and we'll be right back and get rich with Aashka. Welcome back to Get Rich with Aashka. Aaj apde baitha che Praveen Bhai Parmar sathe and let's continue to see how we do financial planning for him. Ava apda hath ma kitla paisa bache che at the end of the day tame mane ko? After April, May, it will maybe 15,000. હું તમને એક એક્ઝામ્પલ આપું છું ખાલી, કે 5,000 રૂપિયા કઈ નહીં ને મિનિમમ 10% માટે બી 18 થી 20 વર્ષ ઇન્વેસ્ટ કરશો ને તો 22 થી 25 લાખનું કોર્પસ ભેગું થશે. દેખાશે બી નહીં 5,000 રૂપિયા ક્યાં જતા રહ્યા અને આટલું મોટું કોર્પસ આવશે. પણ જયારે આ ઘર લેશો ને અને ઈએમઆઈ ભરશો ને તો રોજ એ પૈસા મોઢા ઉપર દેખાશે. જેટલી વખત ઘરમાં પગ મૂકશો ને એટલી વખત યાદ આવશે કે અરે યાર કાલે ઓફિસ જવાનું છે કારણ કે આની ઈએમઆઈ ભરવાની છે. યુ અન્ડરસ્ટેન્ડ મી? એટલે આ સ્ટ્રેસ લેવાની કોઈ જરૂર નથી. પોતાનું ધ્યાન ઇક્વિટી તરફ દોરો, ડાયરેક્ટ નહીં
SIP દ્વારા. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ ઇઝ વોટ આઈ ટેલ એવરી વન. સો દેટ્સ મોસ્ટ એસેન્શિયલ. તમારા કેસમાં હેલ્થ ઇન્સ્યોરન્સ 2 લાખનું અને 10 લાખનો ટર્મ પ્લાન પણ જરૂરી, ખૂબ જ અગત્યનો છે. હેલ્થ ઇન્સ્યોરન્સ માટે એપ્લાય કર્યું છે, મેબી થઈ જશે. હા થઈ જશે ઓફકોર્સ, બીકોઝ યુ 27, યુ ડોન્ટ નીડ અ મેડિકલ ટેસ્ટ ઓર એનીથિંગ. ઓકે, 50,000 જે તમે રાખ્યા છે બેંકમાં એ તો તમારે એમરજન્સી ફંડના હિસાબે રાખવા પડશે. પીપીએફમાં તમે જે રોકી લીધા છે, ભલે હું કહું છું 500 રૂપિયા મહિનાના, પીપીએફમાં મેં અરાઉન્ડ 5 યર્સથી નાખું છું. સરપ્લસ જે એમાઉન્ટ આવતી હતી એ નાખતો હતો 3 વર્ષ પહેલાં, પછી બંધ કરી દીધું, પછી નથી થતું. મતલબ એમાં અરાઉન્ડ 40 થઈ ગયા હશે, મેબી 40,000. હા, પણ મારી તમને સજેશન રહેશે કે દર મહિને તમે અગર થોડા બી પૈસા 500, 1,000, 800 કેટલા બી નાખી શકો છો એ નાખો, કારણ કે લેટ પીપીએફ બિલ્ડ એઝ યોર રિટાયરમેન્ટ કોર્પસ. ફૂલ 30 યર્સની સાયકલ મળશે, 2 સાયકલ મળશે પીપીએફ સાથે તમારા રિટાયરમેન્ટ સુધી. યસ યસ. તો કરી નાનું નાનું કરીને બી તમે નાખશો તો 30th યરે બહુ મોટું કોર્પસ હશે. સો ફોકસ ઓન દેટ, એ ખૂબ જ એસેન્શિયલ છે. ડાયરેક્ટ ઇક્વિટી ઇઝ 0 નહીં. આ 40,000માં પ્લસ હો તો બહાર આવો. બહાર આવીને પહેલાં આ બધું મેનેજ કરો, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પીપીએફ, પછી ડાયરેક્ટ ઇક્વિટી કરજો. એક્સ્ટ્રા હોય ને ત્યારે હું નખાવું છું ડાયરેક્ટ ઇક્વિટી. ઓકે, અત્યારે એક્સ્ટ્રાનો સ્કોપ નથી આ કેસમાં, એટલે યુ આર નોટ ગોઈંગ ટુ ડુ દેટ. યુ આર ઓનલી ગોઈંગ ટુ ડુ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. જેટલા બી પૈસા બચે છે એટલા. શ્યોર. એની અધર ક્વેશ્ચન યુ હેવ ફોર મી? ઇન્દુબેન, તમારે કંઈ પૂછવું છે? ઓકે, સો વી આર ક્લિયર. I will go for SIP. રિપીટ કરું હું તમારા માટે એક વખત ફરી, મેડિક્લેમ 2 લાખ રૂપિયાનો મેડિક્લેમ તમારે લેવાનો છે, લાઈફ ઇન્સ્યોરન્સ 10 લાખનું લેવાનું છે, 50,000 કન્ટિન્જન્સી ફંડમાં નાખવાના છે, મિનિમમ 500-2,000 રૂપિયાનું ટ્રાય કરો પીપીએફમાં નાખવા માટે. ડાયરેક્ટ ઇક્વિટી 0, અને જેટલા બી પૈસા તમારી પાસે બચે છે એટલું તમે SIP કરો. રાઈટ, એની અધર ક્વેશ્ચન? SIP ફિક્સ એમાઉન્ટની કરાવી શકાય કે પછી? ના, SIP ફિક્સ એમાઉન્ટની થાય, પણ અગર તમને એવું લાગતું હોય કે તમારે 5,000ની SIP કરાવી છે, ઇન્ક્રીઝ કરી શકું મેં. ઇન્ક્રીઝ ડેફિનેટલી કરી શકો છો, પણ હું તમને બીજો બી આઈડિયા આપું કે ફોર એક્ઝામ્પલ તમે ABC ફંડમાં ઇન્વેસ્ટ કર્યું, તમારે 5,000 રૂપિયામાં નાખવા છે, તો તમે 2,500 બે ચેક નાખો. કાલે ઉઠીને તમને કોઈ બી તકલીફ આવી, ઉપર નીચે કઈ થયું, તો તમે આખો ફંડ નથી બંધ કરાઈ રહ્યા, એમાંથી અડધું જ બંધ કરાઈ રહ્યા છે, બાકીનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે. સેમ ડે સેમ એને વી ઉપર આપી 2 પીસીસમાં ઇન્વેસ્ટ કરવાના, એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રહે, તમને અનુકૂળતા બી રહે કે મારે એકાદ બંધ કરાવવું છે કે એડ કરવું છે, તો યુ કેન ઓલવેઝ ડુ દેટ. યસ યસ. સો દેટ્સ અબાઉટ ઇટ. ઓકે, સો થેન્ક યુ ફોર જોઈનિંગ મી ઓન ગેટ રિચ વિથ આશકા પ્રવીણ. આજના એપિસોડથી આપણે એ શીખ્યું દેટ વોટ ઇઝ ધ કન્સર્ન રિયલ એસ્ટેટ અને ઇક્વિટીનો ડિફરન્સ શું છે. એ જ હું લોકોને કહેવા માંગુ છું, એસ્પેશિયલી યુથ, કે આપણે લોકો 15-20 વર્ષ ઈએમઆઈ આપવા તૈયાર થઈ જતા હોય છે, ઈએમઆઈ કમિટ કરવા તૈયાર થઈ જતા હોય છે, પણ આપણે SIP કમિટ કરવા તૈયાર નથી થતા. ઇટ ઇઝ જસ્ટ એન ઇમોશનલ શિફ્ટ જે આપણે કરવું બહુ જરૂરી છે. આઈ હોપ કે મારી સાથે સાથે તમે પણ આ ઇમોશનલ શિફ્ટ કરી શકો. સો થેન્ક યુ વેરી મચ ફોર સ્ટેઇંગ ટ્યુન્ડ ઓન ગેટ રિચ વિથ આશકા. સી યુ નેક્સ્ટ એપિસોડ.